गाइस डीजी स्टडी पर तुम्हारो स्वागत है। आजना वीडियो में आप धोरण दस में जे गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा जे इंग्लिश नो सेकंड लैंग्वेज नो पेपर लेवाई गयु है तेनो आपणे सोल्यूशन जोशू। तो विभाग ए अने बी नो सोल्यूशन आपणे जोई लीधा छे, तो हवे आपणे विभाग सी अने डी नो सोल्यूशन अहींया आपणे जोशू। तो विभाग सी नी वात करिए तो तमने अहींया जे छे मैच द लैंग्वेज फंक्शन विथ द सेंटेंस, एटले के योग्य सेंटेंस साथे आपणे लैंग्वेजना फंक्शन्स ने जोड़वानुं हतुं। तो 33 नंबरनो सवाल तमने एम पूछेलो हतो कि लता केन सिंग वेरी स्वीटी, तो एक्सप्रेसिंग तो आ जे छे ई लतानी एक्सप्रेसिंग एबिलिटी बतावे छे। એવી રીતે ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ, તો આ ડિસ્ક્રાઇબિંગ પેલેસ બતાવે છે। એવી રીતે 35 નંબરનો જે તમારો સવાલ હતો કે વેન ધ ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસરૂમ સ્ટુડન્ટ સ્ટેન્ડ્સ અપ, તો ડિસ્ક્રાઇબિંગ ટાઈપની વાત કરવામાં આવે છે। એવી રીતે વાત કરવામાં આવે તો 36 નંબરનો સવાલ તમને એમ પૂછેલો હતો કે વોટ ઇઝ રચના ડુઈંગ નાવ, તો મધર શોઈંગ ધ એક્શન શો કરશે, તો શી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર। એવી રીતે વાત કરીએ તો કેલ્વિન એક્સક્યુઝ મી ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ, તો હવે આપણે ઇન્ફોર્મેશન આપવાનું છે, તો ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ટુવર્ડ ધ ક્લોક। એવી રીતે વાત કરવામાં આવે તો 38 નંબરનો સવાલ તમને એમ પૂછેલો હતો કે હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન અ ટાઈમ, હવે આપણે કન્ડિશન બતાવવાનું છે, તો કન્ડિશનમાં આપણે આવશે ધો યુ ગેટ રિક્ષા યુ કેન રીચ ઇન ધ ટાઈમ। એવી રીતે વાત કરીએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ઓફ ધ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, તો બ્રેકેટ્સમાં જે તમને ફંક્શન્સ આપેલું છે એના ઉપરથી તમને જે સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાનું હતું। તો 39 નંબરનો સવાલ તમને એમ પૂછેલો હતો કે નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ ઇઝ બિગર ધેન ધેમ પેસિફિક ઓશન, એવી રીતે વિલ યુ ટેક મી આઈધર અ ટી ઓર કોફી। એવી રીતે જે 41 હતો એમાં નીલમ ટુક મેડિસિન, તો તમને રીઝન બતાવવાનું હતું, ડિસ્ક્રાઇબ કરવાનું હતું, તો બીકોઝ શી હેડ હેડેક એન્ડ બીકોઝ શી વોઝ ઇલ, કોઈ પણ એક રીઝન આ તમે આપી શકો છો કે એ મેડિસિન લે છે। એવી રીતે વાત કરીએ તો તમને કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક અપોપ્રિયટ વર્ડ્સ સાથે, તમને બ્લેન્ક્સમાં જે તમને બ્રેકેટ્સમાં આપેલું છે એના પરથી તમને આ જે ખાલી જગ્યા છે એ તમને પૂરવાની હતી। તો અર્થ જે છે ઇટ રો વેજીટેબલ એન્ડ ફ્રૂટ અલોટ ડુ નોટ ઓવર ઇટ એન્ડ ઇટ ઇઝ નોટ ગુડ ઇનફ ફોર ખાલી જગ્યા ઇન ધ લોંગ રન, તો હેલ્થ માટે લોંગ રન માટે એ બેનિફિશિયલ નથી। રિમેમ્બર ધ સ્ટુડન્ટ હુ ઇટ લાઇટ બિકમ્સ બ્રાઇટ, એવી રીતે વાત કરીએ તો ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ અ નિયરેસ્ટ મિનિંગ, તો વેનિશ જે છે વેનિશનો મતલબ થાય છે તમારો ડિસપિયર। એવી રીતે જે પ્લમ્પ છે પ્લમ્પનો મતલબ થાય છે તમારો ફેટિસ, અને મોપનો મતલબ થાય છે તમારો ક્રાઉડ। એવી રીતે વાત કરીએ તો વિભાગ ડીમાં તમને વાત કરેલો છે, તો વિભાગ ડીમાં જે છે તમને અહીંયા આપી દીધું છે કે કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ સ્પેસ સિલેક્ટિંગ અ મોસ્ટ અપોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ, તો બ્રેકેટ્સમાં જે તમને વર્ડ્સ આપેલા છે એના પરથી તમને જે છે આ જે છે તમને જે ઇનડાયરેક્ટ સ્પીચ છે એને આપણે કમ્પ્લીટ કરવાનું છે। તો જે અહીંયા કૃપા અને વિનોદ વચ્ચે અહીંયા કન્વર્ઝેશન થયું છે તેનો આન્સર તમને અહીંયા આપણે જોઈએ, તો કૃપા આસ્ક વિનોદ વોટ હી વોઝ ડુઈંગ ટુ, હવે તમને ડુઈંગ ટુ અહીંયા તમને જે છે તમને ટુમોરો લખેલું છે, તો તેને જ્યારે આપણે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ ત્યારે તેને નેક્સ્ટ ધ નેક્સ્ટ ડે લખવામાં આવે છે। એવી રીતે વાત કરીએ તો હવે વિનોદ તેને આન્સર કરે છે, તો વિઝિટ ટુ અસ છી, તો ક્યાં જવું છે, તો વિનોદ તેને આન્સર આપે છે, તો વિનોદ આન્સર્ડ હર ટુ હી દેટ હી ગોઈંગ ટુ વિઝિટ અ સી શોર। એવી રીતે હવે જે કૃપા છે વિથ હોમ વિલ યુ ગો, તો કૃપા જે છે એને ક્વેશ્ચન ફરીથી કરે છે, તો કૃપા આસ્ક હિમ, તો એનાથી ક્વેશ્ચન કરે છે કે વિથ હિમ વિથ હોમ હી વુડ ગો ટુ વુડ ગો, તો વિનોદ જે છે રિપ્લાય કરે છે તેને કે એ એના કઝિનના સાથે જશે, તો વિનોદ રિપ્લાય દેટ હી વુડ ગો વિથ હિઝ કઝિન। એવી રીતે વાત કરીએ તો જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ અપ્રોપ્રિએટ કન્જેક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, તો બ્રેકેટ્સમાંથી તમને એક અપ્રોપ્રિએટ કન્જેક્શન લઈને જે તે તમારું સેન્ટેન્સ છે એને જોઈન્ટ કરવાનું છે, તો અંકિત ઇઝ વેરી હેપ્પી, ઓર તમને બીજું એની નીચે સેન્ટેન્સ આપેલું છે કે હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, તો અંકિત વોઝ વેરી હેપ્પી બીકોઝ હી ગોટ અ ફર્સ્ટ પ્રાઇઝ। એવી રીતે તમારું 48 નંબરમાં આવશે કે પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા, હવે તમને અહીંયા આપેલું છે કે આઈધર ઓર ધો ઓર દેર ફોર, તો શી વિલ પ્રિપેર સેન્ડવિચ, તો હવે આ પછી જે છે આઈધર હવે જે પુષ્પાબેન છે એ પ્રિપેર આઈધર પિઝા એન્ડ સેન્ડવિચ, એટલે સેન્ડવિચ અથવા પિઝામાંથી બંનેમાં કાંઈથી કાંઈક બનાવશે। એવી રીતે વાત કરીએ તો સ્ટુડન્ટ લાઈક ધ ટીચર, હવે એનું નીચે આપેલું છે કે હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, તો સ્ટુડન્ટ લાઈક ધ ટીચર, હવે હુમ અને હુઝ આપેલો છે તો તમારો આવશે હુઝ, તો ટીચર લાઈક્સ ધ ટીચર ધ સ્ટુડન્ટ્સ લાઈક ધ ટીચર હુઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ।
એવી રીતે વાત કરીએ તો તમને રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન ઇન ધ ઈચ ઓફ ધ બ્રેકેટ. તો બ્રેકેટ્સમાંથી તમને જે છે આ જે મોસ્ટ એપ્રોપ્રિએટ જે તમારો સેન્ટેન્સ જે હશે એ વિકલ્પ પસંદ કરીને એમાંથી તમને જે છે એના જવાબ તમને લખવાના હતા. તો વાઇલ યુ કાન્ટ લીવ ખાલી જગ્યા ફ્રી ઓફ સ્ટ્રેસ, તો કમ્પ્લીટલી ફ્રી ઓફ સ્ટ્રેસ યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ એન્ડ થસ વી કેન લાઈવ અનહેલ્ધી લાઈફ. તો જે છે એ તમારું જે સોલ્યુશન છે તમને અહીંયા જે ખાલી જગ્યા આપેલું છે, ખાલી જગ્યામાં જે બ્રેકેટ્સમાં જે તમને આન્સર આપેલા છે એ મૂકી મૂકીને તમે સોલ્યુશન કરી દેજો. એવી રીતે વાત કરીએ તો ડુ એઝ ડાયરેક્ટેડ, તો જેમ તમને ડાયરેક્ટ આપેલું છે એવી રીતે તમને કહેવાનું છે. કે તો ટ્રી ગીવ્સ ફ્રૂટ્સ, ધ કેપ દે કીપ એર ક્લીન એન્ડ વી શુડ સેવ હિમ. તો બિગિન લાઈક ધીસ, તો ફ્રૂટ્સ વેર ગીવન બાય ટ્રીઝ. તો હવે બધાને જે છે આપણને અહીંયા પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું છે તો એને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી દેવાનું રહેશે. તો એર ઇઝ કીપ ક્લીન બાય ધેમ એન્ડ દે શુડ ગો સેવડ અસ બાય સેવડ બાય અસ. એવી રીતે વાત કરીએ તો 52 નંબરનો તમને સવાલ એમ પૂછેલો છે કે વી શોલ ગો ટુ આઈસ્ક્રીમ પાર્લર એન્ડ વી શોલ બાય આઈસ્ક્રીમ એન્ડ વી શેલ ઇટ ટુગેધર. તો તમને એવી રીતે લખવાનું છે કે વી વેન્ટ ટુ આઈસ્ક્રીમ પાર્લર, તો તમને અહીંયા પાસ્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો વી શોલ બાય ધ આઈસ્ક્રીમ, તો વી બોટ આઈસ્ક્રીમ એન્ડ વી એટ ઇટ ટુગેધર. એવી રીતે વાત કરીએ તો સિલેક્ટ અંડરલાઇન વર્ડ્સ એન્ડ દેર આન્સર્સ. તો અહીંયા અંડરવાઇન્ડ વર્ડ્સમાં છે કે ખેવનાક ડ્રો અ પિક્ચર વેરી નાઇસલી, તો નાઇસલી જે છે હાઉ કેન ખેવના ડ્રો અ પિક્ચર આવશે. એવી રીતે તમને અંડરલાઇન અહીંયા આપેલું છે કે ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય ફૂડ્સ, તો છોકરીઓ જે છે માર્કેટમાં જાય છે ફ્રૂટ્સ ખરીદવા માટે. તો શું કરવા માટે તમે પૂછશો સવાલ, તો તમને બાય ધ ફ્રૂટ્સ આવશે આન્સર. તો વાય ડીડ ધ ગર્લ્સ ગો ટુ ધ માર્કેટ આવશે. એવી રીતે પાલનપુર ઇઝ 144 કિલોમીટર ફ્રોમ ધ અમદાવાદ, તો તમારો અહીંયા આન્સર આવશે હાઉ લોંગ ઇઝ પાલનપુર ફ્રોમ ધ અમદાવાદ. તો ફાઇનલી દિસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ દિસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.